आजे आपणे वात करीशुं ऊंडाई अने अंतरनुं प्रत्यक्षीकरण। प्रत्यक्षीकरण ए संवेदन साथे संगठित थईने ज्ञानात्मक अनुभव आपे छे। तेमां बे बाबतो वधारो करे छे, ते ऊंडाई अने अंतर छे। बराबर विद्यार्थी मित्रों, ऊंडाई अने अंतर ए प्रत्यक्षीकरणना अनुभवमां वधारो करे छे। आसपासना जगत में भौतिक पदार्थना ऊंडाण अने अंतरनी पण अर्थघटन में असरो जोवा मळे छे। लंबाई पहोळाईनी जेम ऊंडाई अने अंतर अंगेनी स्पष्ट समझ मेळवी जटिल प्रक्रिया छे। विद्यार्थी मित्रों, आपणी आसपासना जगतना जेटला पण भौतिक पदार्थो छे एना अर्थघटनमां एनी समझ मेळवामां ઊંડાણ અને અંતર, એની ઊંડાઈ અને એનું અંતર પણ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે અને આ એક જટિલ પ્રક્રિયા છે, એને આપણે સમજીશું। આ બંને બાબતોને ધ્યાનમાં લઈ પ્રત્યક્ષીકરણને સમજવા માટે એક અનેત્રીય સંકેત, બે એક નેત્રીય સંકેત અને ત્રણ દ્વિનેત્રીય સંકેતની આપણે સમજણ મેળવીશું। એના આધારે આપણે આ ઊંડાઈ અને અંતરના પ્રત્યક્ષીકરણની સમજ મેળવીએ। તો સૌથી પહેલાં વાત કરીશું અનેત્રીય સંકેતોની। અનેત્રીય સંકેતની સમજ જોઈએ તો નેત્રમણીનું અનુકૂલન કેન્દ્રીકરણ એ અનેત્રીય સંકેતો છે, જે શારીરિક સંકેતો છે। આ સંકેતોમાં કીકી દ્વારા નેત્રપટ પરની પ્રતિમાઓનો ઉપયોગ થતો નથી। વિદ્યાર્થી મિત્રો, અનેત્રીય સંકેતોમાં શું થાય છે કે આપણી જે નેત્રમણી છે એના ઉપર જે સંકેતો પડે છે એના જે નેત્રપટલ ઉપર જે પ્રતિમાઓ આપણે ઝીલીએ છીએ એનો ઉપયોગ કરવામાં આવતો નથી, એટલા માટે તેને અનેત્રીય સંકેતો કહેવામાં આવે છે। ત્યારબાદ આપણે વાત કરીશું કે દૂરના પદાર્થનું પ્રતિબિંબ મેળવવા માટે નેત્રમણી સંકોચાય છે અને તેની બહિર્ગોરતા ઘટે છે। નજીકના પદાર્થનું પ્રતિબિંબ ઝીલવા નેત્રમણી ફૂલે છે, તેથી તેની અંતર્ગોરતામાં વધારો થાય છે। નેત્રમણીના સંકોચન અને વિસ્તરણના સમાયોજન માટે સિલિયરી સ્નાયુઓ જવાબદાર હોય છે। આ સંવેદન અંતરના પ્રત્યક્ષીકરણમાં મદદરૂપ થાય છે। અહીં આ બાબત યાદ રાખશો કે સિલિયરી સ્નાયુઓ એ નેત્રમણીના સંકોચન અને વિસ્તરણના સમાયોજન માટે જવાબદાર છે, ટૂંકા પ્રશ્નોમાં પૂછાઈ શકે છે। વિદ્યાર્થી મિત્રો, બીજું છે કેન્દ્રીયકરણ। આસપાસના પદાર્થ જોવા માટે સર્વ સામાન્ય રીતે આંખ ચારે બાજુ ફેરવી શકાય છે, વળી એક આંખ બંધ કરી બીજી આંખ ફેરવતા બંધ આંખ તે જ દિશામાં ફરતી અનુભવાય છે। બંને આંખ વચ્ચે આવા સમન્વયનો વિકાસ નાની વયથી થાય છે। એ જ રીતે દૂરથી નજીક અને નજીકથી દૂર દ્રષ્ટિ ફેરવીએ ત્યારે બંને આંખનું કેન્દ્રીકરણ સાથે થાય છે। આમ ઊંડાઈના અર્થઘટન માટે આંખની ગતિશીલ સંવેદનશીલતા ખૂબ મહત્ત્વની છે।
બીજો પોઈન્ટ છે એક નેત્રીય સંકેતો. વિદ્યાર્થી મિત્રો, ઊંડાઈ અને અંતરના સંવેદન અને પ્રત્યક્ષીકરણમાં જ્યારે સંકેતો મેળવવા માટે એક જ આંખનો ઉપયોગ જરૂરી હોય ત્યારે આવા સંકેતોને એક નેત્રીય સંકેતો કહીએ છીએ. જ્યારે ઊંડાઈ અને અંતરના સંવેદનો મેળવવા માત્ર અને માત્ર એક જ આંખનો ઉપયોગ જરૂરી હોય તો આવા સંકેતોને આપણે શું કહીશું? એક નેત્રીય સંકેતો, કે જેમાં માત્ર એક જ આંખનો ઉપયોગ થતો હોય છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે એક આંખ જોતી હોય ત્યારે કામ કરતી પ્રત્યક્ષીકૃત સંકેતો નીચે મુજબ છે. એક, અંતઃસ્થિતિ. બી, વાયુગત પારદર્શન. સી, રૈખિક પરિપ્રેક્ષ્ય. ડી, પ્રકાશ અને છાયા. ઈ, સાપેક્ષ કદ. એફ, સપાટીની તળે અને ધાર. જ્યારે એક આંખ જોતી હોય ત્યારે આટલા પ્રત્યક્ષીકૃત સંકેતો આપણને જોવા મળે છે. અંતઃસ્થિતિ, વાયુગત પારદર્શન, રૈખિક પરિપ્રેક્ષ્ય, પ્રકાશ અને છાયા, સાપેક્ષ કદ, સપાટીની તળે અને ધાર. બે માર્ક્સના પ્રશ્નોમાં આ પ્રશ્ન પૂછાઈ શકે છે, તો આ બાબતને બરાબર યાદ કરી લેવી. હવે આપણે વાત કરીશું સૌથી પહેલાં અંતઃસ્થિતિની. એમાં કોઈ પદાર્થ અન્ય પદાર્થના દ્રશ્યને અવરોધે તો પૂર્ણપણે દેખાતો પદાર્થ આપણાથી નજીક છે અને અંશતઃ ઢંકાયેલો પદાર્થ આપણાથી દૂર છે એમ સંકેત મળે છે. વિદ્યાર્થી મિત્રો, તમે આકૃતિમાં જોઈ શકો છો. આકૃતિમાં ત્રિકોણ એ અને ત્રિકોણ બી આપેલા છે. એમાં ત્રિકોણ બી ઢંકાયેલો છે, જે આપણને દૂર લાગે છે, અને ત્રિકોણ એ નજીક લાગે છે. હવે વાત કરીશું વાયુગત પારદર્શનની. નજીકમાં રહેલી વસ્તુની વિગતો અને બાહ્યાકાર રેખાઓ સ્પષ્ટ દેખાય છે. દૂરની વસ્તુઓની બાહ્યાકાર રેખાઓ અને વિગતો વાતાવરણની અસરને લીધે અસ્પષ્ટ અને ઝાંખી દેખાય છે. વાયુગત પારદર્શન. વિદ્યાર્થી મિત્રો, નજીકમાં જે વસ્તુઓ હોય છે એ વસ્તુઓ આપણને સ્પષ્ટ દેખાય છે, ઝાંખી દેખાતી નથી, એકદમ ક્લિયર આપણે એને જોઈ શકીએ છીએ. જ્યારે દૂરની વસ્તુઓ આપણને અસ્પષ્ટ દેખાય છે એને વાયુગત પારદર્શન કહે છે. ત્રીજો પોઈન્ટ છે રૈખિક પરિપ્રેક્ષ્ય. વિદ્યાર્થી મિત્રો, સમાંતર રેખાઓ દૂર જતાં ક્ષિતિજ તરફ કોઈ બિંદુએ નેત્રપટ પરની પ્રતિમામાં ભેગી થતી દેખાય છે, તેને રૈખિક પરિપ્રેક્ષ્ય કહે છે. દાખલા તરીકે રેલગાડીના પાટા. આપણે જોઈએ તો આગળ જતાં બે પાટા ભેગા થતા હોય એવો ભાસ આપણને થાય છે. ત્યારબાદ છે પ્રકાશ અને છાયા. વિદ્યાર્થી મિત્રો, પ્રકાશ ઉપરથી નીચેની તરફ ગતિ કરે છે, આથી આપણે પદાર્થના પડછાયાની બાજુએ પડતા, પાછળ અને બાજુએ પડતા જોઈએ છીએ. આમ પ્રકાશ અને છાયા પદાર્થોના અંતરનો નિર્ણય લેવામાં અગત્યનો ભાગ ભજવે છે. ત્યારબાદ છે સાપેક્ષ કદ. કોઈપણ પદાર્થની સરખામણીની દ્રષ્ટિએ નાનો દેખાતો હોય તો તે દૂર છે અને મોટો દેખાતો હોય તો તે નજીક છે એમ માનવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, જે પદાર્થ આપણને નાનો દેખાય તો આપણે એમ સમજીએ છીએ કે આપણાથી દૂર છે, અને મોટો દેખાય તો એ આપણાથી નજીક છે એમ એવું આપણે માનતા હોઈએ છીએ. ત્યારબાદ અંતિમ પોઈન્ટ છે સપાટીની તળે અને ધાર. એટલે
सपाटी में ढाळ एटले सपाटी में आवतुं धीमू परिवर्तन। सपाटी में आवता चढ़ाण के उतराण दूरनो संकेत पूरो पाड़े छे। सपाटी जेम नजीक होय तेम खाड़ा टीकरा जोई शकाय छे, परंतु जेम अंतर वधतुं जाय छे तेम सपाटी एक सरखी बनती जाय छे। विद्यार्थी मित्रों, विभाग डी में आ प्रश्न पूछाई शके छे के ऊंडाईना एक नेत्रीय संकेतों जणावी कोईपण बे समझाओ। विभाग डी में प्रश्न पूछाई शके छे, तो ध्यान राखशो। हवे आपणे वात करीशुं द्विनेत्रीय संकेतोनी। आपणे ज्यारे बन्ने आँखों वडे पदार्थने जोता होईए त्यारे बन्ने आँखोना नेत्रपट पर पदार्थनी जुदी जुदी प्रतिमाओ एक साथे रचाय छे। आम छता एक ज पदार्थनुं प्रत्यक्षीकरण थाय छे अने द्विनेत्रीय संकेतो कहे छे। द्विनेत्रीय संकेत एटले एक साथे जोती बन्ने आँखो उपर आधारित प्रत्यक्षीकृत संकेत बे प्रकारना होय छे। एक बेवडी प्रतिमा अने बे द्विनेत्रीय विषमता। एक मार्क्स के बे मार्क्सना प्रश्नोमां आ प्रश्न पूछाई शके छे। विद्यार्थी मित्रों, हवे आपणे वात करीशुं समझीशुं बेवडी प्रतिमा विशे। જ્યારે આપણે કોઈ નજીકની વસ્તુ ઉપર દ્રષ્ટિને કેન્દ્રિત કરીને પાછળની બીજી વસ્તુ જોવાનો પ્રયત્ન કરીએ છીએ તો દૂરના પદાર્થની બે પ્રતિમા દેખાય છે। સામાન્ય સંજોગોમાં આપણને પ્રતિમાનો અનુભવ થતો નથી, પરંતુ તેનો અડચણ પદાર્થના સાપેક્ષ અંતરને ઓળખવામાં મદદરૂપ થાય છે। तो विद्यार्थी मित्रों, आ बाबत ध्यान में रखो। जयरे आप कोई नजीकनी वस्तु पर दृष्टि केन्द्रित करिए पाछळनी वस्तु जोवानो प्रयत्न करे त्यारे आपने बे प्रतिमाओ देखाती होय छे। हवे बात करीशुं द्विनेत्रीय विषमतानी। आपणे ज्यारे बन्ने आँखों वडे पदार्थने जोता होईए त्यारे बन्ने आँखोना नेत्रपट पर पदार्थनी जुदी जुदी प्रतिमा रचाय छे। विद्यार्थी मित्रों, आकृतिमां जोता जणાશે કે બંને આંખો પદાર્થને સહેજ જુદા જુદા ખૂણેથી જુએ છે, તેથી બંને આંખોના નેત્રપટ ઉપર પદાર્થની સહેજ જુદી પ્રતિમા પડે છે અને દ્વિનેત્રીય વિષમતા કહે છે। વિદ્યાર્થી મિત્રો, નેત્રપટના કેન્દ્રમાં પિત્તબિંદુ આવેલ છે। આપણે કોઈ વસ્તુ તરફ જોઈએ ત્યારે આપણી આંખો તે તરફ સ્થિર થાય છે, તેથી વસ્તુની પ્રતિમા બંને આંખોના પિત્તબિંદુઓ પર પડે છે। આપણી બંને આંખો વચ્ચે લગભગ 65 મિલીમીટર જેટલું અંતર હોવાથી બંને આંખોના નેત્રપટ પર સરખી પ્રતિમા રચાતી નથી। વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું પ્રકરણ એક પૂર્ણ થાય છે। ખૂબ મહત્ત્વનું પ્રકરણ છે। આ પ્રકરણની નોંધ તૈયાર કરી લેવી, નોટમાં વ્યવસ્થિત રીતે બનાવી, અને કોઈ પણ તમને પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં પ્રશ્ન મને પૂછી શકો છો। ચોક્કસ એની છણાવટ કરવામાં આવશે, તમને જવાબ જણાવવામાં આવશે, સમજાવવામાં આવશે। વિદ્યાર્થી મિત્રો, ખૂબ મહત્ત્વનું પ્રકરણ છે એટલે આના જે અગત્યના પ્રશ્નો મેં તમને જણાવેલા છે એની તૈયારી બોર્ડની એક્ઝામ માટે કરી લેવી। આભાર, થેન્ક યુ વેરી મચ। વિડીયોને શેર કરો, લાઇક કરો।